नमस्कार, आप જોઈ રહ્યા છો જી 24 કલાક। હું છું આપની સાથે ધરા। આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે, જેમાં સૌથી પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંને સદનની સંયુક્ત બેઠકને સંબોધન કરશે। આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2021-22 નું આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે, તો આવતીકાલે નાણામંત્રી દેશનું બજેટ રજૂ કરશે। આ સત્રમાં કોરોનાને ધ્યાનમાં રાખી સંસદમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સંસદમાં લોકસભા અને રાજ્યસભાની બેઠકો અલગ અલગ સમયે યોજાશે, તો બજેટ સત્રના પહેલા બે દિવસે શૂન્યકાળ અને પ્રશ્નોત્તરી કાળ નહીં હોય, જ્યારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર બુધવારથી ચર્ચા શરૂ થશે। કોરોનાને ધ્યાનમાં રાખીને કંઈક ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત થશે। રાષ્ટ્રપતિ બંને સદનની સંયુક્ત બેઠકને સંબોધન કરશે। નાણામંત્રી આજે આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે, તો આવતીકાલે બજેટ રજૂ થશે। સંવાદદાતા હિતેન વિઠલાણી અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। હિતેન, આજે નાણામંત્રી દ્વારા આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે અને આવતીકાલે દેશનું બજેટ રજૂ થશે, કયા પ્રકારની તૈયારીઓ? બિલકુલ, જુઓ, આજથી બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે। રાષ્ટ્રપતિના સંબોધનની સાથે આ બજેટ સત્રની શરૂઆત જે છે તે થશે। સવારે 10:30 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચશે, તે દરમિયાન બજેટ કેવું રહેશે, બજેટને લઈને શું શું તૈયારીઓ છે તે તમામ મુદ્દે દેશને સંબોધિત કરશે, મીડિયામાં બાઈટ આપશે। ત્યારબાદ લગભગ 11 વાગ્યાનો સમય રહેશે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જે છે તે સંસદ ભવનની અંદર પહોંચશે અને તેમના સંબોધનની સાથે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવશે। ત્યારબાદ 12:30 ની આસપાસ જે છે લોકસભાની અંદર આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે વિત્તમંત્રી તરફથી, અને બપોર બાદ રાજ્યસભાની અંદર આર્થિક સર્વેક્ષણ જે છે તે રજૂ કરવામાં આવશે। 2:30 વાગ્યાનો સમય રાજ્યસભાનો છે અને 12:30 નો સમય લોકસભાનો છે। હાલાકી કોંગ્રેસે પણ ક્યાંક ને ક્યાંક જે છે તે અનેક પ્રકારની સરકારને ઘેરવાની તૈયારીઓ કરી છે, પણ સરકાર આ વખતે બજેટ સત્રની અંદર સરકાર પણ પોતાની તૈયારીઓ સાથે મેદાનમાં ઉતરી છે કે બજેટ ગમે તે રીતે હિસાબે જે છે તે વિરોધના બાવજૂદ પણ રજૂ કરવાશે અને આર્થિક સર્વેક્ષણ પણ જે છે તે રજૂ કરી દેવામાં આવશે। આજની અગર ખાસ વાત કરીએ તો 2:30 કલાકે જયારે રાજ્યસભાની અંદર આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે, ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી જે છે તે આવતીકાલ સુધી રદ કરી દેવામાં આવશે। ત્યારબાદ ચીફ ઇકોનોમિક એડવાઇઝર સાથે એક ચીફ ઇકોનોમિક એડવાઇઝર જે છે તે મીડિયાને સંબોધિત કરશે અને બજેટ ને લઈને શું શું પ્રિપેરેશન કરવામાં આવી છે, કારણ કે આ વખતે પેપરલેસ બજેટ જે છે તે પ્રથમવાર કોવિડની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવવાના છે। તો બજેટ ને લઈને સરકાર કયા કયા મુદ્દા સામેલ કર્યા છે, કેવી તૈયારીઓ છે તે તમામ મુદ્દે ચીફ ઇકોનોમિક એડવાઇઝર પણ જે છે તે સાંજે 4:15 કલાકની આસપાસ જે છે તે પ્રેસ કોન્ફરન્સ યોજીને તમામ મુદ્દે જે છે તે માહિતીઓ સાજા કરશે। બિલકુલ, તે હિતેન, આભાર આપનો તમામ જાણકારી બદલ। ઉત્તર